શહેરમાં સની દેવબંદીની પાછળ રહેતા એક વિધવા મહિલાને કોઈ શખ્સ દ્વારા ધાક ધમકીઓ કરવામાં આવે છે તેવા આક્ષેપો આ મહિલાએ કર્યા છે. ગાંધીધામ શહેરના જખુબેન કોલી કે જે શનિદેવની મંદિરની પાછળ રહે છે તેમના જણાવ્યા અનુસાર જગ્યા ખાલી કરવા બાબતે નારણભાઈ સામત ચાવડા દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવે છે તેવા આક્ષેપો આ મહિલાએ કર્યા છે. આ મહિલા વિધવા છે અને તેમને 3 સંતાનો છે, તેમજ આ મહિલા ઘણા વર્ષોથી અહીં રહે છે. આમ આ મહિલા પર આ શખ્સ દ્વારા માનસિક ત્રાસ આપી ધાક ધમકીઓ કરવામાં આવે છે, તેમજ આ શખ્સે લાઇટનો પણ થાંભલો ઉખાડી નાખ્યો હતો જેથી આ મહિલાના ઘરમાં લાઇટો પણ બંધ હાલતમાં છે. આ શખ્સના ડરથી આ લોકોનું ઘરની બહાર પણ નીકળવું ભારે પડી ગયું છે. તો આ વિશે વધુ સાંભળીએ જખુબેન કોલીના શબ્દોમાં. સ્ટોરી બાય નરેશ ગોસ્વામી, ગાંધીધામ. જખુબેન કોલી, જખુબેન કોલી મેરુ, શનિદેવની મંદિરની પાછળ સાહેબ, શનિદેવની મંદિરની પાછળ રહું છું. આજ 25-26 વર્ષથી રહું છું. માતાજીનું મંદિર છે, મારા 3 છોકરા છે, વિધવા બાઈ છું અને વારંવાર મને ધમકી દે છે. મેં લાઇટ 5000 મેં નારાયણ સામત ચાવડા આયર કે આપે છે કે તું આ જગ્યા ખાલી કરી નાખ ને કે તને મારી નાખશો, તારી નડી કાપી નાખશો. મારે 3 છોકરા છે સાહેબ, 3 બચ્ચા છે, હું વિધવા બાઈ છું. મારા ઘરવાળાને એમ ધમકી દઈ દઈને મારા ઘરવાળો ઓફ થઈ ગયા છે. ના, એની નથી, સરકારી જમીન છે, ટાવર પેકિંગની જમીન છે સાહેબ. અને એ જગ્યા માથે હું રહ્યો છું. 26-25 વર્ષ થયા હું રહું. માતાજીનું મંદિર છે, સેવા કરું છું માતાજીને. મારા 3 છોરા છે અને લાઈટ લીધી તો થાંભલો ખોડીને પાછો ઉખેડી ગયા. ધમકીથી પોલીસ શીખ ભેગા આવ્યા હતા અને ધમકી દઈને ઉખેડી નાખી દીધા. લાઇટે નથી, કાંઈ નથી સાહેબ, એમ જ બેઠા છે મારા બાળકો. અમે અમારા માથે જોખમ બહુ છે ને રાતો વર્ષ ધમકી દેવા આવે રહ્યો. સ્થાનને બહુ જોખમ છે, મારા બચલા ભણવા નથી જઈ શકતા. એ 10માની પરીક્ષા ચાલુ છે, એ છોરોય નથી જતો. બધા ભણવા છોરા નથી જતા, બીક લાગે રહી કે મારી નાખશે, મારી મમ્મીને મારી નાખશે, મારી મમ્મીને મારી નાખશે. તો બાળકો ક્યાંય નથી નીકળતા, નથી હું ક્યાંય નીકળતી. રસ્તા બધા બંધ કરી નાખ્યા. જીબીમાં હું સાહેબ 5000 ભરી આવી કોલ, તો થાંભલો આવી ગયો. અહીં ખોડી નાખ્યો, આપણી હદમાં ખોડી નાખ્યો. એના ખેતર કોરે નથી ખોડ્યો, અમારે હદની અંદર ખોડાયો. તે છતાં ખોડેલો થાંભલાને ઉખેડીને ફગાવી દીધો છે. વારાય લાઇટ નથી આપતા એમ કે પોલીસ થાણે તું જ્યાં જાય અહીંયા તારું કાંઈ નહીં હાલવા દઈએ એમ. બધી ધમકી એવી આવીને જશે એમ, ખબર નથી હવે સાહેબ શું કરે, એ શું કરે રહ્યો એ જ ખબર નથી એમ. મારી માંગ એક છે કે હું આ મારી જગ્યા માથે પડી છું સાહેબ, મારા છોરા લઈને માનું મંદિર છે, હું સેવા કરું છું. બસ આ જગ્યા માથે મારે રહેવું છે, બસ એ માંગ છે. નારાયણ સામત ચાવડા આયર. 7-8 વર્ષ થયા સાહેબ, એ હરણ કરાઈ રહ્યો. મારા ધણીને પણ ધમકી દે દીધી, તારે તને વિધવા તારી બાઈને બનાવીને જ રહેશે. મારા ઘરવાળો એની ધમકી દે દઈને જ એમ જ અપઘાત કરીને મરી આવે. હવે મને એમ કહેશે કે તને મારી નાખશું એમ, હવે તારી નડી કાપી નાખશો. એ કેટલા મને આ 25 તારીખની મને ધમકી દઈ ગયો. 24 તારીખના અમે અત્યારે 4 માં દીકરો, મારા 3 છોરા એક હું જાણ. મોટી છોરી મારી બોલતી નથી, સાંભળતી નથી, એને લગ્ન કરી દીધા છે. અત્યારે અમે હાલમાં 4 માં દીકરો છે, મારા છોરા 3 ને એક હું.